ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં. આજે આપણે થોડું આગળ જઈશું ન્યુક્લિક એસિડમાં. આપણે આગળના લેક્ચરમાં ન્યુક્લિક એસિડની વાત કરી હતી. જોન્સન ફ્રેડરિક માઇશર ન્યુક્લિઇન શોધ્યો હતો. ડબલ્યુબીસીમાંથી અજ્ઞાત કાર્ય ધરાવતો એસિડિક પદાર્થ જોયો, જેને એને ન્યુક્લિઇન નામ આપ્યું, રાઈટ? પછી આપણે જોયું કે ભાઈ ન્યુક્લિક એસિડ, તો એની રચનાની વાત કરીએ તો એ છે પોલી ન્યુક્લિયોટાઈડ. પોલી ન્યુક્લિયોટાઈડમાં પણ આપણે વાત કરીએ જ્યારે એનું બંધારણીય એકમ ન્યુક્લિયોટાઈડ. ન્યુક્લિયોટાઈડ એની રચનામાં ત્રણ વસ્તુ હોય. એક પેન્ટોઝ શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ અને ત્રીજું ફોસ્ફોરિક એસિડ. તો આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે ન્યુક્લિયોટાઇડ બને, બરાબર? તો હવે આપણે આજે એક્ઝેક્ટલી એની રચના કેવી રીતે બને છે એ જોઈએ. તો પહેલી વાત, આપણને ખબર જ છે કે જો ડીએનએ નું બંધારણ હોય તો કઈ શર્કરા હોય? ડી ઓક્સી રિબોઝ. અને આરએનએ નું બંધારણ હોય તો કઈ શર્કરા હોય? રિબોઝ. નાઇટ્રોજન ડીએનએ માં કયો નથી હોતો? એ જી સી ટી હોય. શું નથી હોતો? યુરેસ, બરાબર. અને આરએનએ માં શું હોય? એ જી સી યુ. આરએનએ માં શું ના હોય? થાઇમિન. બાકીના આ ચાર નાઇટ્રોજન બેઝ તો હોય જ. તો નાઉ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના શીખવાડવા જઈ રહી છું, ન્યુક્લિયોસાઇડ. પણ ન્યુક્લિયોસાઇડ બનતા પહેલા કેવી રીતે એક આગળની રચના બને છે એ જોઈએ. તો ચલો વાત કરીએ આપણે પહેલા ન્યુક્લિયોસાઇડ. પહેલા સાઇડ બને પછી ટાઇડ બને, બરાબર? તો હું તમને પહેલા શીખવાડવા જઈ રહી છું ન્યુક્લિયોસાઇડ, અને પછી એના આધારે કોની શીખવાડીશ રચના? ન્યુક્લિયોટાઇડ. ખાસ ધ્યાન રાખજો. તો સૌપ્રથમ પેન્ટોઝ શર્કરા. તમને ખબર છે ને પેન્ટોઝ શર્કરા એટલે? પાંચ કાર્બન યુક્ત શર્કરા. બરાબર. ચલો મેં દોરી છે પેન્ટોઝ શર્કરા. કઈક ફર્ક હોય તો મને કહેજો. બંને પેન્ટોઝ શર્કરા જ છે, છતાં પણ કોઈ ડિફરન્સ લાગતો હોય તો કહો મને. બાકી બધું તમને જે ખબર છે એ જ છે, તો કરેક્ટ. આના પછી તમે કહી શકો કે ભાઈ આ શર્કરા છે રિબોઝ, તો આ શર્કરા છે ડી ઓક્સી રિબોઝ, રાઈટ? તો પેન્ટોઝ શર્કરા પછી એ રિબોઝ હોય કે ડી ઓક્સી રિબોઝ હોય, પેન્ટોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે. કયા કાર્બન સાથે? પ્રથમ ક્રમ. આપણને ખબર છે ને પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને બાર પાંચમો. સેમ વે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. પ્રથમ ક્રમના કાર્બન સાથે, પેન્ટોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે. કયા બંધથી? એન ગ્લાયકોસિડિક બંધ. આ બોર્ડમાં પૂછાયેલું છે આ વર્ષે, રાઈટ? તો જે રચના બને એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. આ રિબોઝ નું બંધારણ છે એટલે આને કહેવાય રિબો ન્યુક્લિયોસાઇડ, રાઈટ? ફરી એકવાર, પેન્ટોઝ શર્કરા રિબોઝ નું બંધારણ હોય તો રિબોઝ શર્કરા, ડીઓક્સી એટલે કે ડીએનએ નું બંધારણ હોય તો કઈ શર્કરા? ડીઓક્સી રિબોઝ.
આરએનએ ના બંધારણમાં રિબોઝ શર્કરા, ડીએનએ ના બંધારણમાં ડી ઓક્સી રિબોઝ શર્કરા, રાઈટ? તો જ્યારે પણ હું આર રિબોઝ શર્કરા લખું એટલે ખબર પડી જવી જોઈએ કે ભાઈ રિબોઝ શર્કરા છે એટલે કોનું બંધારણ છે? આરએનએ નું. જ્યારે હું ડીઓક્સી રિબોઝ શર્કરા લખું તો ખ્યાલ આવી જવો જોઈએ કે આ કોનું બંધારણ છે? ડીએનએ નું, કરેક્ટ? તો પેન્ટોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે કયા બંધથી? ગ્લાયકોસિડિક બંધથી. અને જે રચના બને એને કહેવાય ન્યુક્લિઓટાઇડ. આ રચનામાં અહીંયા પેન્ટોઝ શર્કરા રિબોઝ છે એટલે આ થયું બંધારણ રિબો ન્યુક્લિઓટાઇડ. જ્યારે પણ આરએનએ નું બંધારણ હશે તો આપણને ખબર જ છે કે નાઇટ્રોજન બેઝ એ અથવા જી અથવા સી અથવા શું હશે? યુ, રાઈટ? તો આ વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ ન્યુક્લિયો સાઇડ ઇઝ ઇક્વલ ટુ પેન્ટોઝ શર્કરા, રાઈટ, વત્તા નાઇટ્રોજન બેઝ. એકદમ પરફેક્ટલી ફિટ રાખજો. ન્યુક્લિયો સાઇડ ઇઝ ઇક્વલ ટુ પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ, રાઈટ? શું ધ્યાન રાખવાનું કે જો આરએનએ નું બંધારણ હશે તો કઈ શર્કરા હશે? રિબોઝ. અને જો ડીએનએ નું બંધારણ હશે તો કઈ શર્કરા? ડી ઓક્સી રિબોઝ. સેમ વસ્તુ, પેન્ટોઝ શર્કરા પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય કયા બંધથી? એન ગ્લાયકોસિડિક બંધ. અને આ જે રચના બની આને કહેવાય ડી ઓક્સી રિબો ન્યુક્લિયો ટાઇડ, બરાબર? આમાં નાઇટ્રોજન બેઝ કયા હશે? એ અથવા ટીઈ અથવા આના કમ્પેરમાં લઈએ, એ અથવા જી અથવા સી અથવા ટી, રાઈટ? પહેલા જ કીધું કે આરએનએ માં થાઇમીન નથી હોતો, ડીએનએ માં યુરેસિલ નથી હોતો, ગોટ ઇટ? સૌથી અગત્યની વસ્તુ રિબો ન્યુક્લિયોસાઇડ અને ડી ઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ. કયો બંધ યાદ રહેશે ને? ગ્લાયકોસિડિક બંધ, ઠીક છે? આ ચારે નાઇટ્રોજન બેઝ એક સાથે ના હોય, કોઈ પણ એક હોય, કાં તો એ હોય, કાં તો ટી હોય, કાં તો જી હોય, કાં તો સી હોય. યાદ શું રાખશો? આરએનએ હોય તો અહીંયા ક્યારેય થાઇમિન ના હોય, અને જો ડીએનએ હોય તો અહીંયા ક્યારેય યુરેસિલ હોય નહીં. ક્લિયર આટલું અહીંયા સુધીનું? પક્કું? શ્યોર ને? ઓકે, બહુ જવાબ મિસ્ટેક થાય છે, ધ્યાન રાખજો. ચલો તો પેન્ટોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે અને જે રચના બને છે એને કીધું ન્યુક્લિયોસાઇડ. રાઈટ? બંધ કરો, મેં હમણાં જ કીધું એન ગ્લાયકોસિડિક બંધ, રાઈટ? હવે સાંભળજો, જો નાઇટ્રોજન બેઝ તરીકે એ હોય એડેનિન તો આને કહેવાય એડિનોસાઇન, જો જી હોય તો આને કહેવાય ગ્વાનોસાઇન, સી હોય તો કહેવાય સાઇટીડીન, બરાબર? બીજું ઇમ્પોર્ટન્ટ, જો યુ હોય તો યુરેડિન અને ટી હોય તો થાઇમિડિન. કેમ મેં આવું લખ્યું, સમજ પડી? પડી ને?
करेक्ट, कारण के जयरे शर्करा तरीके डीऑक्सीरिबोज अथवा तो रिबोज हो तो नाइट्रोजन बेस आ कॉमन हो सके, डीएनए में पण होय, आरएनए में पण होय, पण जयरे हूं एवं कहू के शर्करा रिबोज से तो त्यारे यूरेसिल होय, क्यारे शर्करा डीएनए होय तो एना साथे यूरेसिल होय सके नहीं। सेम यूज थाइमिडीन कोना बंधारण में होय, डीएनए ना बंधारण में होय, राइट, अने यूरिडीन कोना बंधारण में होय, आरएनए में होय, ठीक पड़ी। अने जयरे आ त्रण नाइट्रोजन बेस एजीसी डीएनए अने आरएनए बंधने बंधारण में होय तो हूं तमने भूलथी क्वेश्चन पूछू कि डीएनए ना बंधारण में यूरिडीन होय तो ना ज होय, कारण के डीएनए यूरिडीन एटले शू, यूरिडीन शू छे तो यूरिडीन ए न्यूक्लियोसाइड छे। केवी रीते बने तो पेन्टोज शर्करा रिबोज अने साथे नाइट्रोजन बेस यूरेसिल, केम तो यूरेसिल क्यारे पण डीएनए नी रचना मां होतुं नथी, राइट। सेम एज थाइमिडीन नी वात करिए तो थाइमिडीन क्यारे डीएनए नी रचना, अरे आरएनए नी रचना मां होतुं नथी, एटले वस्तु दिमाग मां फिट कर देजो के आरएनए मां थाइमिन ना होय अने डीएनए मां यूरेसिल ना होय, आरएनए मां शू होय यूरिडीन, डीएनए मां शू होय थाइमिडीन, ठीक छे। बाकी ए जी अने सी ए बन्ने मां होय, डीएनए ना बंधारण मां पण होय, आरएनए ना बंधारण मां पण होय, पण हुं तमने ફર્સ્ટ દેથી કહેતી આવી છું કે કીપ ઇન માઇન્ડ ધેટ કે આરએનએ માં યુરેસિલ હોય છે, થાઇમિન નથી હોતો, ડીએનએ માં થાઇમિન હોય છે, યુરેસિલ હોતો નથી। ક્લિયર આટલું, રાઈટ, લખી દો એકવાર, પરફેક્ટ। તો આ વાત થઈ ન્યુક્લિયોસાઇડ, શાની વાત થઈ, ન્યુક્લિયોસાઇડ। હવે થોડું આગળ જઈએ, જેના માટે ત્રણ દિવસથી પાપડ બનાવીએ છે પણ એ રચના આવતી નથી, હવે આજે એ રચના તમારી આવી રહી છે ફાઇનલી, ન્યુક્લિયોટાઇડ। તો નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના ન્યુક્લિયોટાઇડ। અચ્છા, તમને ખબર જ છે ને ન્યુક્લિયોટાઇડ ની રચનામાં કેટલી વસ્તુ હોય, હા બોલો, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ। તો ચલો ડ્રો કરી દઈએ, જો આરએનએ નું બંધારણ હશે તો કઈ શર્કરા, રિબોઝ, નાઇટ્રોજન બેઝ એ અથવા જી અથવા સી અથવા યુ, રાઈટ। सेम वे डीएनए ना बंधारण में पेंटोज शर्करा कई, डीऑक्सी रिबोज प्रथम क्रम साथे नाइट्रोजन बेस जोड़ाय, ए अथवा टी अथवा जी अथवा सी, खबर पड़ी गई। आरएनए ना बंधारण में एजीसीयू होय, गम्मे ते एक होय, तो डीएनए में एटी जीसी माथी कोई एक होय। पेंटोज शर्करा साथे नाइट्रोजन बेस जोड़ाय छे कया बंध थी, આપણને ખબર જ છે, એન ગ્લાયકોસિડિક બંધથી। તો આ જે રચના બની ને એને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિયોસાઇડ, બરાબર। હવે સાંભળજો, પેન્ટોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે એન ગ્લાયકોસિડિક બંધથી, અને પાંચમા ક્રમના કાર્બન સાથે જોડાય છે ફોસ્ફરસ કયા બંધથી, એસ્ટર બંધથી, અને જે રચના બની એને કહેવાય ન્યુક્લિયોટાઇડ।
ફાઇનલી ન્યુક્લિયોટાઇડ બન્યો ખરો. બરાબર ખ્યાલ આવી ગયો? તો આ કોની રચના છે? આરએનએ ની. તો આને શું કહેશો? રિબો ન્યુક્લિયોટાઇડ. ખબર છે ને રિબો ન્યુક્લિયોટાઇડ મીન્સ વોટ? એમાં પેન્ટોઝ શર્કરા તરીકે શું હશે? રિબોઝ. સેમ વે જ્યારે પેન્ટોઝ શર્કરા જોડાય છે ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે, તો આ જે રચના બની એને શું કહેવાશે? ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. ગોટ ઇટ? તો ફાઇનલી આપણી બની રચના ન્યુક્લિયોટાઇડ. બરાબર. ન્યુક્લિયોટાઇડ એટલે આપણને ખબર જ છે શું વસ્તુ હોય. તો ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ. બરાબર. સાચી વાત ને? તો આવડી ગયું ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરી એક વાત કહું છું, યાદ રાખજો. પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ ભેગો થાય તો શું બને? ન્યુક્લિયોસાઇડ. અને પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફરસ તો શું બને? ન્યુક્લિયોટાઇડ. ક્વેશ્ચન બધી બહુ રીતે પૂછાય છે, પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય? તો પ્રથમ ક્રમ, ફર્સ્ટ કાર્બન. કયો કાર્બન? ફર્સ્ટ કાર્બન. કયા બંધથી જોડાય? એન્ડ ગ્લાયકોસિડિક બંધ. ફોસ્ફરસ કયા કાર્બન સાથે જોડાય? પાંચમા નંબરના કાર્બન સાથે. કયા બંધથી? એસ્ટર બંધથી. રાઈટ? તો આ બધી ભૂલ ના થાય. ધીસ ઇઝ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ રચના દર્શાવો ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ અને એના બંધ પણ ખાસ પૂછાય છે. જ્યારે પણ હું એમ બોલું રિબો ન્યુક્લિયોટાઇડ, એટલે તમે સમજી જાઓ કે એમાં પેન્ટોઝ શર્કરા છે રિબોઝ, પણ એમાં નાઇટ્રોજન બેઝ શું નહીં હોય? થાઇમિન નહીં હોય. જ્યારે હું તમને કહું છું ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ કે સાઇડ વોટ એવર, પણ એમાં ધ્યાન શું રાખશો? શર્કરા ડીઓક્સી રિબોઝ અને કયો નાઇટ્રોજન બેઝ નહીં હોય? યુરેસિલ હશે નહીં. રાઈટ? તો આ થઈ રચના ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હા, ધ્યાન રાખજો. ચલો કોઈ વિચારો કે આ જ ન્યુક્લિયોટાઇડ ને મારે કદાચ જો શોર્ટમાં લખવું હોય તો કોઈ પોસિબિલિટી છે? વિચારો, ટુ મિનિટ્સ નો ટાઈમ આપું છું. ન્યુક્લિયોટાઇડ ને મારે શોર્ટમાં લખવું હોય તો લખી શકાય કેવી રીતે? વિચારો. ચલો બોલ્યો, મળ્યો આન્સર? ઓકે, તો ફરી એકવાર જોઈ લો, તમને કહી દઉં. તો આપણે જોયું હતું કે ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને, તો પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ તો શું બને? ન્યુક્લિયોસાઇડ. તો જોઈ લો, આ થઈ રચના કોની? ન્યુક્લિયોસાઇડ. એટલે હું તમને ન્યુક્લિયોસાઇડ કરો, તમને ખબર પડી જાય, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ. રાઈટ? તો પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ એની સાથે ફોસ્ફરસ એડ કરી દો તો જે રચના બને એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. તો તમે એને ફોર્મમાં કહી શકો ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફરસ તો શું બની જાય? ન્યુક્લિયોટાઇડ. એટલે ધ્યાન રાખવાનું, પહેલા બને સાઇડ અને ત્યાર પછી ટાઇડ. સાઇડ એટલે શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ જોડાય છે કયા કાર્બન સાથે? તો પેન્ટોઝ શર્કરા એના પ્રથમ ક્રમના કાર્બન સાથે જોડાય નાઇટ્રોજન બેઝ. કયા બંધથી? એન ગ્લાયકોસિડિક બંધ.
તો પાંચમા ક્રમના કાર્બન સાથે કોણ જોડાય? ફોસ્ફરસ. કયા બંધથી? એસ્ટર બંધ. ઠીક છે, એટલે તો વધારે બંધ આવશે, ચિંતા ના કરશો. હા, એ હમણાં તમને શીખવાડું જ છું. ઓકે, તો આ થઈ વાત ન્યુક્લિક એસિડ બરાબર, એનો બંધારણીય એકમ ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ એની સાથે મેં તમને બતાવી દીધું, શું બતાવ્યું બોલો? ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને અને ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને, રાઈટ? અચ્છા, એની સાથે જોડે તમને મેં બતાવી દીધું કે ન્યુક્લિયોસાઇડ, રાઈટ? તો એડેનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, રાઈટ? ન્યુક્લિયોસાઇડ એના નામ શીખી લીધા. હવે એ જ વસ્તુને ન્યુક્લિયોટાઇડ. તો જો નાઇટ્રોજન બેઝ એ હોય તો ન્યુક્લિયોટાઇડ ના નામ એડિનિલિક એસિડ, ટી થાઇમિન હોય તો થાઇમિડિલિક એસિડ, ગ્વાનિન નાઇટ્રોજન બેઝ હોય તો ગ્વાનિલિક એસિડ, યુરેસિલ હોય તો યુરિડિલિક એસિડ, અને સાઇટોસિન હોય તો સાઇટિડિલિક એસિડ. બરાબર, પહેલા ન્યુક્લિયોટાઇડ સમજાવ્યું, સોરી ન્યુક્લિયોસાઇડ સમજાવ્યું, અને આ સમજાવ્યું ન્યુક્લિયોટાઇડ. હવે તમને ખબર પડશે ને કે યુરિડિલિક એસિડ સામા નહીં હોય. અચ્છા, સામા હશે? આરએનએ માં હશે, ફક્ત આરએનએ. તો થાઇમિડિલિક એસિડ સામા હશે? ફક્ત ડીએનએ. ખેલાઈ ગયો ને, રાઈટ? તો આ થયું ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ બે ન્યુક્લિયોટાઇડને ભેગા કરીને ડાઈ ન્યુક્લિયોટાઇડ અને પોલી ન્યુક્લિયોટાઇડ વિશે સમજાવીશ, રાઈટ? પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇવન ટ્વેલ્થમાં પણ આ આખું જ ફરી રિવિઝનમાં યુઝ થશે, કારણ કે ટ્વેલ્થમાં પણ ફરી આપણે ડીએનએની રચના જોવાની છે. સ્ટુડન્ટ્સ, આપના આ લેક્ચર રેગ્યુલર સ્ટાર્ટ થઈ ગયા છે, બીકોઝ તમને ખબર છે કે લોકડાઉન હજુ લંબાવાનું છે, રાઈટ? તો જ્યાં તમે એડમિશન કન્ફર્મ ના કર્યા હોય તો એડમિશન કન્ફર્મ કરી લો. અને આ અમારું રેગ્યુલર લેક્ચર ચાલુ રહ્યા છે, જે લોકો સ્ટુડન્ટે રેગ્યુલર ફોર્મ ભરી દીધા છે તો એ લોકોના ટેસ્ટ પણ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. તો હવે ટાઈમ ના જોશો, ટાઈમ વેસ્ટ ના કરશો, અને ફટાફટ એડમિશન કન્ફર્મ કરો તો બાકીની જે બધી ફેસિલિટીઝ છે તમને એ પણ મળતી જાય. બરાબર, તમને લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ એને લાઇક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ ખાસ કરજો, હે ને? થેન્ક યુ.